સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા બાદ આનંદીબેન પટેલ પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે. ચડોતર હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા બેઠક યોજ્યા બાદ આનંદીબેન પટેલે અંબાજી પહોંચી મા અંબાના દર્શનનો પણ લીધો લાવો. પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન નજીક જ આવેલા બે એટીએમ મશીનમાં ચોરી થતા અચરજ. સલામતી વ્યવસ્થા સામે ઉઠ્યા અણિયાળા સવાલો. ધાનેરા સાંચોર હાઈવે પર આવેલા થાવર ગામે રોડ ઊંચો લેવાતા વરસાદનું પાણી ગામમાં ફરી વળવાના ભયથી ફફડેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કા જામ કરી નોંધાવ્યો આકરો વિરોધ. ડીસાના જલારામ બંગલોઝમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવામાં આચરાતી આડોળાઈથી વિફરેલી 300 જેટલી મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બર સામે રામધૂન બોલાવી ઠાલવ્યો રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની ધાનેરા તાલુકા પંચાયતની ધણોદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી જ્વલંત જીત મેળવી છે. ધાનેરા તાલુકા પંચાયતની ધણોદર બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયા બાદ આજે ધાનેરાની મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર લાડુબેન મકવાણા 517 મતોની સરસાઈ સાથે વિજયી બનતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ધણોદર સીટ પર ભાજપ તરફથી લાડુબેન માસુમભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ તરફથી મણિબેન કાગડાતર મેદાને હતા. ત્યારે આજે ધાનેરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી ભગવાનભાઈ ખરાડીની હાજરીમાં હાથ ધરાયેલ મતગણતરીની શરૂઆતના 3 રાઉન્ડમાં ધણોદર ગામના 3 બૂથનું પરિણામ જાહેર થતા કોંગ્રેસના ઉમેદવારને 68 મતની સરસાઈ મળી હતી. જો કે ગોળા ગામના બે બૂથમાં ભાજપના ઉમેદવાર લાડુબેનને લીડ મળી જતા તેમને 517 મતની સરસાઈથી વિજેતા જાહેર કરાયા હતા. ધાનેરા તાલુકા પંચાયતની 8 ધનોદર તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણી યોજાયેલ હતી. એનું મતગણતરીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો, જેમાં આજરોજ મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર લાડુબેન માસુમભાઈ મકવાણા 406 મત મેળવે છે. મણિબેન પોપટભાઈ કાગડાતર કોંગ્રેસના ઉમેદવાર 889 મત મળે છે. એ રીતે લાડુબેન માસુમભાઈ મકવાણા વધુ મત મેળવતા હોવાથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. ધણોદર બેઠક માટે કુલ 4513 મતદારો પૈકી 2371 મતદારોએ મતદાન કર્યું હતું. ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 18 બેઠક ભાજપ પાસે, જ્યારે 9 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે હતી. જો કે ધણોદરની બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. 22 વર્ષ પછી ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ શાસન ધુરા સંભાળી રહ્યો છે, ત્યારે ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદી સરકારના વિકાસલક્ષી અભિગમે જ આ પેટા ચૂંટણીમાં પણ ભાજપને જીત અપાવી હોવાનો દાવો કર્યો હતો. આજરોજ ધરણોદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 17 જેટલી લીડથી ભવ્ય વિજય થયો છે. આમ ધરણોદર તાલુકા પંચાયત સીટ કોંગ્રેસનો ગઢ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે એ દર્શાવે છે કે લોકોમાં સ્વયંભૂ પરિવર્તન આવ્યું છે. તેના લોકો આ બંને ગામના લોકો ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા છે. એ બદલ ધાનેરા તાલુકો ભારતીય જનતા પાર્ટી વતી એને ખૂબ ખૂબ અભિનંદન, એમનો આભાર માનું છું. સાથે સાથે નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીની સરકારોએ જે વિકાસના કાર્યો કર્યા છે એ લોકો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને એનું આ પરિણામ છે
એ જ આ પરિણામ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. બનાસકાંઠાના થરાદ નજીક ધાનેરા 3 રસ્તા પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમ છેલ થઈ ગઈ હતી. ખાનગી કંપનીની મોબાઈલ લાઇનના ખોદકામ વખતે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થયો હતો. સવારે 10 વાગ્યા આસપાસ ભંગાણ પડ્યું હોવા છતાં તંત્ર અજાણ રહેતા પીવાનું મીઠું પાણી જાહેર રસ્તા પર રેલાતું રહ્યું હતું, જેથી પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવતા રાહદારીઓએ તંત્ર પર પસ્તાળ પાડી હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રીતે આગળ વધી રહ્યો છે. વાવ તાલુકાના વજિયાસર ગામ નજીકની કેનાલમાં પણ 15 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણી વ્યર્થ વેડફાટ થયું છે. એક બાજુ કેનાલના પાણી માટે ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે કેનાલોમાં ગાબડા પડવાથી પાણી વેડફાઈ રહ્યું હોય ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના 3 ગામોમાં સિંચાઈનું પાણી ના મળતા અસરગ્રસ્ત ખેડૂતોએ થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. વાવ તાલુકાના કોળાવા, મેઢાળા અને ચોટેલ એમ 3 ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું ના હોય ત્રણેય ગામોના ખેડૂતો થરાદની પ્રાંત કચેરીએ ધસી આવ્યા હતા અને કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. જો પાણી ના મળે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આ ખેડૂતોએ આપી હતી. અમે 3 ગામોના ખેડૂતો ભેગા થઈને થરાદ પ્રાંત ઓફિસે આવ્યા તો કલેક્ટર સાહેબે આવેદનપત્ર આપ્યું છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમોને નિકુંભવાળા કોઈ જવાબ આપતા નથી અને અમોને કોણ ગમે હિસાબે અમારે ટેક છેવાડાના ચૂંટી બીજી પોકાળે એવી વ્યવસ્થા કરી આપે. પાણી નહીં મળે તો તમે આગળ સમય શું કરશો? પાણી અમને નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસીશું. અમારે જે આ બોરલ ડિસ્ટ્રિક્ટમાં જે કેનાલમાં પાણી આવે છે એ 22 દિવસ થઈ ગયા છે, પણ હજી સુધી અમને એક પાણીની બૂંદ પણ કેનાલની અંદર મળ્યું નથી. હવે આ લોકો બધા એમ કહે છે કે વારા મંદી છે, બીજું છે, ત્રીજું છે, એવું બધી વાતો કરે છે, પણ આ ગમે તે કરે પણ હજી સુધી અમારે 22 દિવસમાં 1 દિવસ પણ અમને પાણી મળ્યું નથી. તો હવે અમારે માલને બધી વરસાદ નથી તો અમે આ ઢોરોનો બીજોની આ પરિસ્થિતિ અંદર અમારે સામનો કેવી રીતે કરવો? એમ પાણી આવે તો થોડા ઘણું પિયત કરીને ઢોરોને એમ કે નીલવડું બીજું થાય તો થોડા ઘણું એમ કે જીવી શકે, પણ એ આધાર નથી, કુદરતનો પણ આધાર નથી, કેમ કે વરસાદ થતો નથી અને આ બધું સરકાર પણ પાણી છોડ્યું છે છતાં અમને મળતું નથી. તો હવે અમને અમારી છેલ્લી વિનંતી છે કે અમને ગમે તે રીતે કરીને અમને પાણી આપે. કલેક્ટર સાહેબને અમારી એક જ આ વિનંતી કે અમને ગમે તે રીતે ઈઓને ગમે તે આયોજન કરીને અમને પાણી મળે તો અમારું આ જીવનબારી થોડા ઘણી એમ કે પરિસ્થિતિનો સામનો થઈ શકે. થરાદ પોલીસે ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી કરતા છોટા હાથી ટેમ્પોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદના પીએસઆઈ તેમની ટીમ સાથે સોમવારે નારોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન શિલુ ગામ તરફથી આવતા છોટા હાથી પર શંકા જતા પોલીસે નારોલી 4 રસ્તા પાસે આ ટેમ્પોને રોકવાનો ઇશારો કર્યા બાદ પણ ચાલકે ટેમ્પોને પીરોળા તરફ ભગાવી દીધો હતો, જેથી પોલીસે ખાનગી વાહનમાં પીછો કરતા ટેમ્પો ચાલક રોડની સાઈડમાં ટેમ્પો મૂકી ખેતરમાં નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે છોટા હાથી ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ડુંગળીના 29 કટ્ટા નીચે છુપાવીને લઈ જવાતો 90,000ની કિંમતનો 180 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ સાથે કુલ 1,92,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા બાદ આનંદીબેન પટેલ પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે. ચડોતર હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા બેઠક યોજ્યા બાદ આનંદીબેન પટેલે અંબાજી પહોંચી માં અંબાના દર્શનનો પણ લીધો લાવો. પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન નજીક જ આવેલા 2 એટીએમ મશીનમાં ચોરી થતા અચરજ, સલામતી વ્યવસ્થા સામે ઉઠ્યા અણિયાળા સવાલો. ધાનેરા સાંચોર હાઈવે પર આવેલા થાવર ગામે રોડ ઊંચો લેવાતા વરસાદનું પાણી ગામમાં ફરી વળવાના ભયથી ફફરેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કા જામ કરી નોંધાવ્યો આકરો વિરોધ. ડીસાના જલારામ બંગલોઝમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવામાં આચરાતી આડોળાઈથી વિફરેલી 300 જેટલી મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બર સામે રામધૂન બોલાવી ઠાલવ્યો રોષ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાળના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા.
એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કંઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇનથી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે. સુકારો છો આવે છે અવનીના દિવેલા વાવ્યા છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 અને અવની 2 જ વાવો. અને હા, રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ ના 3 પેકેટ ની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી. અવનીના દિવેલા વાવ્યા છે. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયરન સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયરન, 100 ટચનું બિયરન. સાગર ગોલ્ડ એરંડા બિયરન. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. નમસ્તે શૈલેશભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલ માંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બદલ સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કાર્યરત સર્વ નિકેતન વિદ્યાલયની મુલાકાતે આવેલા આનંદીબેન પટેલ આ શાળાના મુખ્ય ટ્રસ્ટી પણ છે. ત્યારે ટૂંકા ગાળામાં બીજી વખત આજે ફરી ચડોતર ગામના મહેમાન બનેલા આનંદીબેન પટેલે શાળાના શિક્ષણ અને શાળાના વહીવટી મામલે શાળાના સંચાલકો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. આનંદીબેન પટેલની આ મુલાકાતથી શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે બનાસકાંઠાના મહેમાન બનેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લઈ મા અંબાના દર્શનનો પણ લાવો લીધો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ પહેલીવાર અંબાજી આવી પહોંચેલા આનંદીબેન પટેલનું મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલે મા અંબાના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મજાદર ગામે અબોલ ગાય 150 ફૂટ ઊંડા અવાવરું કુવામાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી જઈ મદદ માટે બચાવ કામગીરીમાં જોડાયા હતા. ગામ લોકોએ ક્રેન બોલાવી આ ગાયને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાય કુવામાં ખૂબ ઊંડે ખાબકી હોય સાવચેતીપૂર્વક બચાવ કરે હાથ ધરાયું હતું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગઈ રાત્રે ડેરી રોડ પર આવેલ 2 ATM મશીન તોડી ચોરી થતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સો ગઈ મોડી રાત્રે ડેરી રોડ પરના સ્ટેટ બેંક તેમજ IDBI બેંકના ATM તોડી લાખો રૂપિયાની રકમ ચોરી જતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવથી બેંક સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા છે. નવાઈની વાત એ છે કે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના નિવાસસ્થાનથી 500 મીટર જેટલા નજીકના અંતરે આવેલા 2 ATM મશીનમાં એક જ રાતમાં ચોરી થતા સલામતી વ્યવસ્થાની કચાસ ચર્ચાની એરણે ચડી છે. આ બનાવ અંગે બંને બેંકોના સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ધાનેરા સાચોર હાઈવે પર આવેલા થાવર ગામે રોડ ઊંચો લેવાતા વરસાદનું પાણી ગામમાં ફરી વળવાના ભયથી ફફડેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કા જામ કરી નોંધાવ્યો આકરો વિરોધ. ડીસાના જલારામ બંગલોઝમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવામાં આચરાતી આડોળાઈથી વિફરેલી 300 જેટલી મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બર સામે રામધૂન બોલાવી ઠાલવ્યો રોષ. તો જોતા રહો બીકેનેસ ચેનલ. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લાંબી ખરાબ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ અવની 41 અવની 54 અને અવની 2 જ વાવો. અને હા, રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ ના 3 પેકેટ ની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી અવની ના દિવેલા વાવ્યા છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ. સાગર ગોલ્ડ એરંડા બિયારણ.
પલ્સ કલેક્શન, જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોનસૂન ધમાકા સેલ. જેન્ટ્સ વેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, લેડીઝ વેરમાં પાર્ટી વેર, વન પીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ. ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોનસૂન ધમાકા સેલ. તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. એરંડાનું ઉત્પાદન આવશે. પ્લસ 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 છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામત પૂર્ણ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કાંકરેજ તાલુકાના થરા ખાતે વિનય વિદ્યા મંદિર માધ્યમિક શાળા તેમજ આર્ટ્સ કોલેજમાં 70મા વન મહોત્સવ અંતર્ગત મારું બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠા અભિયાન હેઠળ વન વિભાગની શિહોરી રેન્જના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉછેરવાની કરેલી અપીલના પગલે સોમવારે થરા ખાતે જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો હતો. વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવો, વરસાદ લાવો અને પર્યાવરણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે થરા બજાર સમિતિના ચેરમેન અડદાભાઈ પટેલ, કાંકરેજના મામલતદાર એમ ટી રાજપૂત, નાયબ મામલતદાર તેજાભાઈ પટેલ, શિહોરી આરએફઓ એચબી પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ફોરેસ્ટર એનએસ ચૌધરી તેમજ શાળા અને કોલેજનો સ્ટાફ તેમજ બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી બાળતરુઓની રોપણી કરી હતી. ધાનેરા તાલુકાના થાવર ગામના લોકોએ સોમવારે સાંજે રસ્તા પર ઉતરી ધાનેરા સાંચોર હાઈવે રોડ પર ચક્કાજામ કરી આકરો વિરોધ નોંધાવ્યો હતો. મુખ્ય માર્ગના રસ્તાનું લેવલ ગામ કરતાં ઊંચું હોય, સંભવિત પૂરનું પાણી ગામમાં ના આવે તે માટે તંત્રનું ધ્યાન દોરવા ગામ લોકોએ રસ્તા પર ઉતરી આકરો વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરા તાલુકો બે વખત પૂરના પાણીમાં બરબાદ થઈ ચૂક્યો છે. 2015 અને 2017ના વિનાશક પૂરમાં ધાનેરા શહેર તેમજ અન્ય ગામોએ ભારે મુશ્કેલી વેઠી હતી. આ પૂરના પાણીએ ભારે તબાહી મચાવી હતી. ત્યારે હાલ ધાનેરાથી સાંચોને જોડતા મુખ્ય નેશનલ હાઈવેના નવીનીકરણના કામમાં થાવર ગામ નજીક રોડ ઊંચો લેવાતા જો પૂર આવે તો પાણી ગામમાં ઘૂસવાની ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં રોડ નીચો બનાવવા ગામના અગ્રણીઓએ રજૂઆત કરી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી કે ગ્રામજનોને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર પણ મળ્યો નથી, જેથી આ સમસ્યાના નિકાલ માટે સોમવારે સાંજે ગ્રામજનો આક્રમક બની રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધાનેરા સાંચો રોડ પર ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો. રસ્તાનું કે પૂરનું પાણી ગામમાં ના આવે અને થાવર ગામના લોકોને વધુ વરસાદની સ્થિતિમાં ગામ ના છોડવું પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી રહેલા ગ્રામજનોએ જો આ માંગણી ના સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ આપી હતી. એટલે અમે આખો રસ્તો બ્લોક કરવાનું કારણ કે અમારે ધારથી નેનાવા જે રોડ બને છે, 168 નંબરનો રોડ બને છે, એ રોડ આખું ગામમાં ડૂબમાં જાય છે. ઘણો ઊંચો લઈ લીધો. અમારે ત્યાં 6 નાળા મૂક્યા, 6 નાળે પાણી નીકળી શકે એમ નથી. અમારા ગામમાં 2015 અને 2017માં રેલ નદીનું પાણી આખા ગામમાં આવ્યું હતું અને એ આખા ગામમાં ફરી વળ્યું હતું, તો આ 6 નાળે પાણી નીકળી શકે એવું નથી. અમારી રજૂઆતે પુલિયું બનાવવાની અમારી રજૂઆત ગામ લોકોની, અને તો અમારું પાણી નીકળ્યું છે અને અમારા આખું ગામ ડૂબમાં જાય એવી અમારી શક્યતા, એટલે આખું ગામ ભેગો મળી અને અમે રજૂઆત કરવા તંત્રને વિનંતી કરીએ છીએ. અમારે આ રોડ ભૂલે તો 1 મીટર થી ઊંચે કરશે, અને અમે વધારે નહીં 2 થી 5 મીટર ઊંચે કરીએ. ગામને પોણે વધારે ભરાય તો પોણે આને આટલી ઊંચાઈ બુલ્યા કરીને વધારે ઊંચાઈ કરીએ, બરોબર? તો હવે અમને રપટ રોડો તો વધારે નાળા મળ્યા, પણ એને પુલ કરવાની જરૂર નથી. પુલ કરે તો ગામમાં પોણી રહે નહીં, તો મોર મોગડી કાં તો પુલ કરે, રોડ દેજો રાખે નહીં કરે તો શું કરશો? તો ગાંધીજી ત્યાં બાર કે ધાનેરા તાલુકો છેલ્લા 4 વર્ષમાં 2 વાર પૂર હોનારતનો ભોગ બન્યો છે. પૂરના પાણીથી થાવર ગામે પણ ભારે નુકસાન વેઠેલ છે. પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા થાવર ગામના લોકોની રજૂઆતને ન્યાય નામ મળતા ઉગ્ર બનેલા ગ્રામજનોએ સોમવારે સાંજે રસ્તો રોકી આકરો વિરોધ નોંધાવ્યો હતો. મુખ્ય માર્ગ પર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. રજૂઆત એવી છે કે થાવરથી નેનાવા જે નેશનલ હાઈવે રોડ હાલ કોમ ચાલુ છે, અમારા ગામમાં જે રોડ બનાવવાનું કામ ચાલુ છે ને ત્યાં રોડની ઊંચાઈ વધારે કરી દીધી છે. ગામ આખા નીચાણવાળા ભાગમાં આવેલું છે
અને રોડ હાલ 5-6 મીટર ગોમથી ઊંચો ઉપાડેલ છે અને આ રોડ બિલકુલ ગોમને અડીને આવેલો હોય. એટલે 15 અને 17માં જ્યારે પૂર આવ્યો તમામ વહેણ જતો રહ્યો હતો અને તે વખતે પણ ભયંકર પરિસ્થિતિ ગામ માટે બની હતી. તો જો આ રોડ એટલો ઊંચો બને અને હવે પૂર આવે તો ગામમાં આખું ડૂબમાં જાય અને તણાઈ જાય એમ છે અને માણસ અને પશુઓને ખૂબ નુકસાન જાય એમ છે. એટલે જે આ ઓથોરિટી રોડની છે અને સરકારી તંત્ર છે એમને અમારી ગામ વતી ખૂબ રજૂઆત છે કે અમારા ગામના હિતમાં આ રોડ નીચો બને થોડો. સાહેબને અનેક વખત અમે ગામ લોકોએ રજૂઆત કરી છે પણ એમને સાહેબનું કહેવું એવું છે કે અમે 1 મીટર જ રોડ ઊંચો બનાવશું પણ સાહેબે 4-5 મીટર રોડ ઊંચો બનાવેલ છે. અને જે નાળા મૂકવાની વાત કરેલી હતી એ નાળા ફક્ત 4-5 જ નાળા મૂકેલ છે. હવે 4-5 નાળાથી પાણીનું વહેણ જઈ શકે એમ નથી. એટલે જો પ્રાથમિક શાળાની પાછળ પુલ બનાવવામાં આવે તો જ ગામમાંથી પાણી ઓસરી જાય. નહીતર અમારા ગામમાં ખૂબ પરિસ્થિતિ સમયે જો ચોમાસામાં પાણી આવ્યું તો ગામ માટે ખૂબ નુકસાન થશે. એટલે અમારી તંત્રને રજૂઆત છે કે એનો વહેલી તકે નિરાકરણ લાવે અને જો નિરાકરણ આ બાબતે ન લાવવામાં આવે તો ગામ લોકો ઉગ્ર આંદોલન કરશે. થાવર ગામને પૂરના પાણીથી બચાવવા ગામ લોકોએ અગમચેતી દાખવી રોડ પર ઉતરી આવી જાગૃતિ અને સતર્કતાની પ્રતિતિ કરાવી છે. ત્યારે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે યોગ્ય તપાસ કરી ગ્રામજનોને પૂરના પાણીના ભયમાંથી મુક્ત કરાવવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી જણાય છે. બનાસકાંઠાના ડીસામાં 300 જેટલી મહિલાઓએ ગંદા પાણીના નિકાલ મામલે ગાંધીગીરી પર ઉતરી ભૂગર્ભ ગટરમાં જોડાણ ના આપવાના વિરોધમાં નગરપાલિકા કચેરીમાં રામધૂન બોલાવી આકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીસામાં પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવાય છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. જોકે આ કામ પૂર્ણ થયાને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરમાં જોડાણ ના અપાતા ગંદા પાણીના નિકાલની સમસ્યા વકરી રહી છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર આંખળા કાન કરતું હોય આજે જલારામ બંગલોઝની 300 જેટલી મહિલાઓએ પાલિકા કચેરીએ ધસી જઈ ગાંધીગીરીનો માર્ગ અપનાવી પાલિકા પ્રમુખની ચેમ્બર આગળ રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી પાલિકા તંત્ર ભૂગર્ભ ગટરમાં જોડાણ આપી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ના કરે ત્યાં સુધી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી પણ આ મહિલાઓએ ઉચ્ચારી હતી. અમે જલારામ બંગલો રાણપુર રોડ પરથી આવીએ છીએ. અમારું પ્રોબ્લમ ગટર લાઈનનો છે જે 1 વર્ષ પહેલાં ખોદાઈ હતી અને એના પછી કશું કામ થયું નથી આગળ. એના કારણે પાણીનો નિકાલ થતો નથી અને રસ્તા પર પાણી આવે છે, લીલ થઈ ગઈ છે, બધા બીમાર પડે છે અને ઝઘડાઓ બી એના કારણે વધારે થાય છે સોસાયટીમાં. 6-7 વાર આવી ગયા છે, બધા પણ કોઈ નિકાલ થતો નથી સોસાયટીમાં અને સોસાયટીમાં ઝઘડાઓ થાય છે. 6 સોસાયટી છે અને અમે 6-7 વાર આવ્યા છીએ પણ કશું થતું નથી. સાહેબ કશું કહેતા નથી, એનો કંઈ નિકાલ થતો નથી અને આજે બી એના માટે આવ્યા જ છીએ કે એના માટે સાહેબ કંઈ કશું કરે અમારા માટે, એમ અમારો આ પ્રોબ્લેમ દૂર કરે. નિરાકરણ નહીં આવે તો હવે તો અમે બધા એટલા તો છીએ જ. આ આખી સોસાયટી છે નહીં અમારી, પણ પૂરી આવશે અને આંદોલન પણ બધા બેસશે જ્યાં સુધી અમારું કામ નહીં થાય ત્યાં સુધી. કારણ કે પાણીના કારણે બધા નોકરિયાત રહે છે, રજાઓ પડે છે, છોકરાઓ અંદર પડે છે, બીમાર થાય છે અને એના કારણે આખી સોસાયટી અમારી હેરાન થાય છે. રોજ ઝઘડાઓ થાય છે, એવો દિવસ નથી જતો કે ઝઘડા થતા નથી સોસાયટીમાં. બધા શિક્ષિત છે તો પણ ઝઘડા કરવા પડે છે, શું કરે? પાણી જવાનો રસ્તો જ નથી ક્યાંય. બહેનોને બહાર ડોલ લઈ લઈને પાણી નાખવા જવું પડે છે. મહિલાઓએ રામધૂન બંધ કરી હતી. એમાં જોઈન્ટ આપી નતા પણ એ લોકોએ સોસાયટીવાળા જાતે ખુદે જોઈન્ટ આપી દીધા છે. હજી પાણીનો રસ્તો નિકાલ થયો નહોતો અને જે પાણીનો જોઈન્ટ એ લોકો જાતે આપ્યું છે એના લીધે પાણી ઉભરાય છે અને એ લોકોની જે ગટર હતી એ લોકો જાતે જ ભરી દીધી છે. આજે અમારે ધ્યાનમાં આવ્યું છે એટલે હવે કાલે અમે એની સફાઈ કરી દઈશું. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 34,500 રૂપિયા રહ્યો હતો જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 39,850 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,650 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંદબજાના ભાવ.
એરંડાના ભાવ 1064-1075 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 703-711, મગફળીના 1000-1201, ઘઉંના 361-434, બાજરીના 370-418, ગવાના 765-780 તેમજ રાજગરાના ભાવ 1300-1311 રૂપિયા રહ્યા હતા. ડિસાગન બજારમાં આજે એરંડાની 397 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 208, મગફળીની 1790, ઘઉંની 120, બાજરીની 3846, ગવાની 87 તેમજ રાજગરાની 53 બોરીની આવક થઈ હતી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા બાદ આનંદીબેન પટેલ પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે. ચડોતર હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા બેઠક યોજ્યા બાદ આનંદીબેન પટેલે અંબાજી પહોંચી મા અંબાના દર્શનનો પણ લીધો લાવો. પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન નજીક જ આવેલા 2 એટીએમ મશીનમાં ચોરી થતા અચરજ, સલામતી વ્યવસ્થા સામે ઉઠ્યા અણિયાળા સવાલો. ધાનેરા સાંચોર હાઈવે પર આવેલા થાવર ગામે રોડ ઊંચો લેવાતા વરસાદનું પાણી ગામમાં ફરી વળવાના ભયથી ફફરેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરી નોંધાવ્યો આકરો વિરોધ. ડીસાના જલારામ બંગલોઝમાં ભૂગર્ભ ગટરનું જોડાણ આપવામાં આચરાતી આડોળાઈથી વિફરેલી 300 જેટલી મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બર સામે રામધૂન બોલાવી ઠાલવ્યો રોષ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.